ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિદ્ધપુરમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો. સિદ્ધપુર ખાતે નર્સિંગ હોસ્ટેલ નન ટાઉન હોલમાં આજરોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિદ્ધપુરમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોની વર્ષોથી રજૂઆતો થતી હતી, જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજના બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અમલમાં મૂકવામાં આવી હતી. જે યોજના કૃષિ ક્ષેત્ર દિવસે સવારે 5 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેમાં આ યોજનામાં કુલ મળી રૂપિયા 3500 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન GIDC ચેરમેન બળવંતસિંહ રાજપૂત, પાટણ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ઉત્તર ગુજરાત વીજ કંપનીના મુખ્ય ઇજનેર ગઢવી સાહેબ અને ભાજપના કાર્યકર્તા અને સિદ્ધપુર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરત લિંબાચિયા, JLSTV, સિદ્ધપુર. એના કારણે રાતે ઉજાગરા થતા, ઘણા બધા પ્રોબ્લેમો થતા ને કેટલાય ટાઈમથી કિસાનોની માંગ હતી. આજે આપણે ગૌરવ સાથે કહી શકાય, ગુજરાત સરકારે, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય રૂપાણી સાહેબ, નીતિનભાઈ સાહેબના બંનેના વડપ હેઠળ આજે 3500 કરોડ રૂપિયા ગુજરાત સરકારમાં ફાળવવામાં આવ્યા છે અને 3490 કિલોમીટરની લાંબી લાઈન પૂર્ણ કરવાની છે. એના લક્ષ્ય સાથે 2022માં ગુજરાતના 18,600 ગામડાઓને પૂર્ણ રીતે એમાં પ્રાપ્ત થાય એના માટેની ગુજરાત સરકારની યોજના છે. અને આ ભાગરૂપે આજે સિદ્ધપુરમાં એક કાર્યક્રમ થયો. કિસાનને જે રાતે ઉજાગરા કરીને એની માનસિક સ્થિતિ અને એની ફિઝિકલ સ્થિતિથી ઉપર જે અસર પડતી હતી એ પણ અસર દૂર થશે. રાતે એ સંપૂર્ણ આરામ કરી શકશે એટલે દિવસે પોતાની પૂર્ણ શક્તિ સાથે પણ કામ કરી શકે છે. આજે ભારત દેશમાં જે રીતે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ થઈ એ જ રીતે આ હવે સૂર્ય ક્રાંતિ થઈ જવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આવનાર સમયમાં સૂર્ય દેવતાના કિરણોનો ઉપયોગ કરીને આપણે બહુ એક મહાયજ્ઞ તરફ આગળ વધી રહ્યા છીએ, મહાક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છીએ અને એનો લાભ દરેકને મળવાનો છે. એમાં સરકારને પણ મળવાનો છે, અમારી કંપનીઓને પણ મળવાનો છે, ખેડૂતોને પણ મળવાનો છે, ઉદ્યોગપતિને પણ મળવાનો છે.